રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં 13 હોસ્પિટલ 12 શોપિંગ મોલમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો. ધાંગધ્રા નગરપાલિકાને જાણ થતાં 13 જેટલી હોસ્પિટલ અને 12 શોપિંગ કોમ્પ્લેક્સને નોટિસ ફટકારવામાં આવી હતી. તાત્કાલિક ફાયર સેફટી અને ફાયર એનઓસી નહીં લેવામાં આવે તો સીલ પણ કરવામાં આવશે. તો તાત્કાલિક ફાયર સેફટી અને એનઓસી નહીં લેવામાં આવે તો સીલ કરવામાં આવશે. રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો હતો તેને લઈને હવે સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં પણ તપાસ તેજ કરાઈ છે. 13 હોસ્પિટલ અને 12 શોપિંગ મોલમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે. ધાંગધ્રા નગરપાલિકાને જાણ થતાં જ 13 જેટલી હોસ્પિટલ અને 12 શોપિંગ કોમ્પ્લેક્સને નોટિસ ફટકારવામાં આવી હતી. તાત્કાલિક ફાયર સેફટી અને ફાયર એનઓસી જો નહીં લેવામાં આવે તો સીલ પણ કરવામાં આવશે. તો હવે સેફટીને લઈને તપાસ કરવામાં આવી રહી છે અને જો સેફટી નહીં હોય તો પછી તે એકમોને સીલ કરવામાં પણ આવશે. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરેન્દ્રનગરના નગરપાલિકાની ટીમ તપાસ હાથ ધરી છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ. ફઝલ, સુરેન્દ્રનગરમાં પણ હવે તપાસ હાથ ધરાઈ છે, જો એનઓસી નહીં લેવામાં આવે તો સીલ કરી દેવામાં આવશે, શું વિગતો? તો રાજકોટ અગ્નિકાંડ બાદ હવે રાજ્યમાં અનેક જગ્યાએ તપાસનો ધમધમાટ છે, ત્યારે સુરેન્દ્રનગરમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જે હોસ્પિટલ્સ છે, મોલ છે, જ્યાં ફાયર સેફટીનો અભાવ છે તેમને નોટિસ આપવામાં આવી છે અને જો એનઓસી ફાયર એનઓસી નહીં હોય તો એકમોને સીલ કરવામાં આવશે. જો કોઈ પગલાં તેઓ દ્વારા નહીં ભરવામાં આવે તો એકમોને સીલ કરવામાં આવશે તેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ. ફઝલ, શું છે વધુ વિગતો? બીજે ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના બની છે ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ જાણે સફાળો જાગી ઉઠ્યો હોય તેવું લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાભરમાં આવેલી મોટી બિલ્ડિંગો તેમજ સ્વિમિંગ પુલ તેમજ ગેમ ઝોન સહિતની જે મિલકતો આવેલી છે તેની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. ધાંગધ્રામાં 13 હોસ્પિટલ અને 12 શોપિંગ મોલમાં ફાયર સેફટીનો અભાવ હોવાનું બહાર આવ્યું છે. અત્યાર સુધી અનેક વર્ષોથી 13 જેટલી હોસ્પિટલ અને 12 શોપિંગ મોલ ફાયર સેફટી વગર જ ધમધમતા હતા. હવે રાજકોટમાં બનેલી ઘટના બાદ પ્રશાસન વિભાગ સફાળો જાગી અને 13 જેટલી હોસ્પિટલ અને 12 જેટલા શોપિંગ મોલને માત્ર નોટિસ ફટકારવામાં આવી છે અને આગામી દિવસોમાં જો તેમના દ્વારા ફાયર એનઓસી નહીં લેવામાં આવે તો તેને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ધાંગધ્રામાં આવેલી શાળાઓ અને ઉદ્યોગોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના બન્યા બાદ હવે તંત્ર સફાળું જાગી અને આવા પ્રકારની છે તે કામગીરી કરી રહ્યું છે. જી જી, આભાર માહિતી આપવા માટે.